લોઘીગા તાલુકાના વિવિધ ગામોમાં સાતમ આઠમના તહેવારને લઈને સેવાભાવી લોકો દ્વારા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે મીઠાઈ તેમજ 2 કિલો ફરસાણની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જન્માષ્ટમી એટલે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ, જેનું ગુજરાત સહિત ભારતભરમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેરું મહત્વ જોવા મળે છે. શ્રાવણ માસના બોરચોત, જેમાં ગાય માતાનું પૂજન કરવામાં આવે છે, બસ ત્યારથી તહેવાર શરૂ થઈ જાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને વધાવવા માટે શરણાગણ કરવા લાગે છે અને ઘરે ઘરે વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. પરંતુ ઘણા એવા નબળા ઘરો પણ હોય છે કે આર્થિક પરિસ્થિતિને લીધે મીઠાઈઓ બનાવી શકતા નથી. તેવા લોધીકા તાલુકાના જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે મીઠાઈ અને 2 કિલો ફરસાણની કીટનું વિતરણ ત્યાંના સેવાભાવી લોકો દ્વારા કરવામાં આવેલ છે. આ સેવાભાવી વ્યક્તિઓમાં રાજકોટ તાલુકા ભાજપના મહામંત્રી વિક્રમભાઈ ખીમાણીયા, દિલીપભાઈ કુંગસિયા, વૃંદાવન પોલાભાઈ મૈત્રા, વીરભાનુભાઈ મૈત્રા, ઉપસરપંચ બાલસર દિનેશભાઈ ગામરા, જયભાઈ કુંગસિયા, બાબુભાઈ કુંગસિયા, રઘુભાઈ ડાંગર વિગેરે જોડાયેલ અને વિધવા બહેનો આર્થિક નબળા જરૂરિયાત કુટુંબ પરિવારની મીઠાઈ તેમજ ફરસાણની કીટનું વિતરણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. હર્ષલ ખંદેરિયા સાથે પૂજાભાઈ વિટોટા, ZS TV લોધીકા. જરૂરિયાતમંદ માણસો છે, જે નાના માણસો, ગરીબ માણસો છે, એના માટે કીટનું વિતરણ કરેલું છે. ભાઈ બંધ દોસ્તાર અને ગ્રુપના સાથ સહકારથી આ બધું આયોજન કરેલું છે. તેમજ રાજકોટ તાલુકો અને લોધીકા તાલુકાના ગામડામાં જેટલા નાના માણસો છે, ગરીબ માણસો છે, જેને આ વસ્તુની ખરીદી કરવાની શક્યતા ઓછી છે, આર્થિક પરિસ્થિતિ નબળી છે, એ લોકો માટેનું આ વિતરણનું આયોજન કર્યું.